हेलो स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल। चैप्टर नंबर 3 માં આજે આપણે મુસ્લિમ લીગની સ્થાપના વિશે માહિતી મેળવીશું। જેમ અંગ્રેજોની નીતિ હતી કે બાગલા પાડો અને રાજ કરો, તો આ નીતિને અનુસરીને એમણે મુસ્લિમ લોકોને પોતાના તરફ કરવા માટે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી, જેની સ્થાપના ઈસવીસન 1906 માં ढाकानी अंदर करवामां आवी। आ मुस्लिम लीग नी अंदर आ मुस्लिम ना धार्मिक वडा आगा खान, पछी वाइसरॉय मिंटो अने एमना एक मंत्री हतो डनलॉप स्मिथ, आ ना प्रयत्नो थी। आने कोण कोण हता? तो आगा खान, वाइसरॉय मिंटो તેમના મંત્રી ડનલોપ સ્મિથ ના પ્રયત્નોથી આ મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી। આગળ વસ્તુ છે કે હુમરૂલ આંદોલન, જે આપણે હુમરૂલ લીગ વિશે માહિતી મેળવ્યા છે એ રીતે આ હુમરૂલ આંદોલન એટલે જવાબદાર રાજ્ય તંત્ર મેળવવું, એની સ્થાપના 1916। તો આ હુમરૂલ આંદોલન પણ જે આપણે આગળ જોયું હતું કે બાળ ગંગાધર તિલક જે હુમરૂલ લીગ ની અંદર જે અગત્યનો ભાગ ભજવ્યો હતો, એની આમાં પણ એ જ વસ્તુ છે કે બાળ ગંગાધર તિલક જેમને મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા આ બંને વર્તમાન પત્રો શરૂ કર્યા, એમને એક મંત્ર પણ આપ્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, હું એને મેળવીને જ જંપીશ, અને ઘણા બધા વર્તમાન પત્રો શરૂ કર્યા, ભાષણો આપ્યા, અને આના કારણે એ લોકોમાં જાણીતા થયા અને ત્યારથી એમને લોકમાન્યનું બિરુદ મળ્યું। શેનું? લોકમાન્યનું બિરુદ નું બિરુદ મળ્યું। ત્યારબાદ એની બેસન હતા, એમને પણ સપ્ટેમ્બર 1916 ની અંદર મદ્રાસની અંદર, ક્યાં? આ વસ્તુ જે હુમરૂલ આંદોલન છે તો સપ્ટેમ્બર 1916 માં મદ્રાસની અંદર હુમરૂલ લીગની સ્થાપના કરી હતી, જે બાળ ગંગાધર તિલક અને એની બેસન આ બંને સંસ્થાના જે ધ્યેય લક્ષ્ય હતું એ એક જ હતું। અને આ એની બેસન્ડે તો અંગ્રેજોને ભલામણ પણ કરી કે એમને અમને પોતાનું રાજ્યતંત્ર, જવાબદાર રાજ્યતંત્ર પાછું આપવા, પણ અંગ્રેજોએ જે એની બેસન્ડે વિરોધ કર્યો એના માટે એમને એની બેસન્ડને કેદ કર્યા હતા અને ઉટાકા મનની જેલની અંદર નજર કેદ રાખી। પણ જેવા એની બેસન્ડને કેદ કર્યા ત્યારબાદ દેશની અંદર સરઘસો છે, ભાષણો છે, વિરોધ પ્રદર્શનો આ બધું થવા લાગ્યું અને પરિણામે પછી પાછા અંગ્રેજોને આ એની બેસનને છોડવા પડ્યા। આગળનો ત્રીજો ટોપિક છે લખનૌ કરાર। આ લખનૌ કરાર થયો છે 1916। તો 1915 ની અંદર જ્યારે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ નું અધિવેશન ભરાયું હતું એ મુંબઈમાં, ત્યારબાદ કોંગ્રેસનું અને મુસ્લિમ લીગ એમના વાર્ષિક વર્ષે અધિવેશન ભરાતા હતા, તો એ દરમિયાન લખનૌ ની અંદર 1916 આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું અને એ સમયે લોકમાન્ય તિલકે પણ હાજરી આપી હતી। પણ જ્યારે 1907 સુરતની અંદર જે અધિવેશન ભરાયું હતું તેમાં મવાડવાદી અને જહારવાદી આ બંને નેતાઓ અલગ પડ્યા, જહારવાદ અને મવાડવાદ આ બંને પક્ષો અલગ પડ્યા હતા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ પણ શું કર્યું, 1916 ની અંદર બંને વચ્ચે સમજૂતી કરા, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ બંને પોતાના વચ્ચે એક સમજૂતી કરાર કર્યો અને આ સમજૂતી કરાર જે લખનૌના અધિવેશનમાં થયો તેથી તેને લખનૌ કરાર તરીકે જાણીતો થયો અને આ કરારથી પછી લોકોની અંદર જે રાષ્ટ્રહિત છે એને મહત્વ આપવામાં આવ્યું અને સ્વરાજ્ય માટે મોટી લડત ને બળ મળ્યું, એમ પછી અલગ અલગ પક્ષોની રચના થવા
लागी। आपने त्रण टॉपिक जो है, एक तो मुस्लिम लीग की स्थापना, होम रूल आंदोलन अने लखनऊ करार। तो लखनऊ करार महत्वनो करार कयो, तो लखनऊ करार क्यारे, तो 1916 में, बराबर। आटलू याद, त्रण टॉपिक जो है ए याद रखवानो छे। नेक्स्ट टॉपिक छे ए आपणो छे के सुभाष चंद्र बोस अने आजाद लीग फौज। हवे आपणे सुभाष चंद्र बोस अने एमने जे रचना, एमने जे बनावी हतुं आजाद हिंद फौज, एना विशे माहिती मेळवीशुं। हवे नेक्स्ट टॉपिक, सुभाष चंद्र बोस अने आजाद हिंद फौज। तो सुभाष चंद्र बोस नो जन्म 23 जानुआरी 1857 नी अंदर ओडिशा ना कटक मुकामे थयो हतो। जन्म याद राखवानो, 23 जानुआरी 1857 ओडिशा ना कटक मुकामे। एमना मातानुं नाम प्रभावती देवी, पितानुं नाम जानकीनाथ बोस। बाळपणथी एमनी जे बुद्धि प्रतिमा, एटले खूब ज बुद्धि प्रतिभाशाळी हता। 1920 नी अंदर एमने लंडन मां जे आईसीएस नी परीक्षा, 1920 आईसीएस नी परीक्षा चौथा नंबरे पास करी, त्यांथी परत आव्या त्यारे ए जे हिंदी राष्ट्रीय महासभा छे एनी अंदर जोड्या अने 11 वार तो ए राजकीय कैदी तरीके पकड़ाया हता, जेले के जे कैदी तरीके 11 वार जई चुकेला छे। त्यार बाद ज्यारे 1938 मां हरिपुरा कांग्रेस अधिवेशन, 1938 आ याद राखवुं पड़शे, टुकड़ामां पूछाशे, 1938 हरिपुरा कांग्रेस समिति अने उस ईस्वी सन 1939 मां त्रिपुरा कांग्रेस समिति मां ज्यारे अधिवेशन भरायुं त्यारे एक प्रमुख पदे हता। पण જ્યારે એની અંદર અંદર કોઈ વિરોધ થવા લાગ્યો, જેના કારણે એમને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ મે 1939 ની અંદર એમને પોતાનો અલગ પક્ષ શરૂ કર્યો, જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક। અને એ જ સમય દરમિયાન યુરોપની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, અને આ જે ફોરવર્ડ બ્લોક છે એ પક્ષે આ યુદ્ધ વિરોધી પ્રચાર કર્યો, અને જેના કારણે અંગ્રેજોએ તેમને અને તેમના સાથીઓને જેલમાં પૂર્યા, અને જેલમાં પૂર્યા પછી સુભાષ ચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા। પણ ઉપવાસના કારણે, શરીરની અંદર જે અશક્તિના કારણે એમની તબિયત થોડી બગડી, અને એના કારણે પછી એમને મુક્ત કર્યા જેલમાંથી, અને એમના જ ઘરની અંદર એમને નજર કેદ રાખવામાં આવ્યા। પણ 17 જાન્યુઆરી 1941 ના રોજ એ અંગ્રેજોની જે નજર કેદમાંથી છટક્યા, અને વેશ પરિવર્તન, એટલે પોતાનો વેશ પલટો કરીને પેશાવરથી કાબુલ થઈ મોસ્કો થી બર્લિન પહોંચ્યા, અને ત્યારબાદ ત્યાં ગયા પછી જ્યારે એમને રેડિયો પર પ્રવચન આપ્યું તો અંગ્રેજ સરકાર પણ ચોંકી ગઈ હતી, અને ત્યાંથી પછી એઓ સુમાત્રા થઈ અને જાપાન પહોંચ્યા હતા। હવે જાપાન પહોંચ્યા બાદ, હવે જાપાનની અંદર પણ કેવું હતું એ સમય દરમિયાન, કે જે જાપાનની શરણે ગયેલા હોય એનું અલગ, પણ એના પહેલા સમજીએ કે એ દરમિયાન જે બ્રિટિશ લશ્કર, અંગ્રેજોનું જે લશ્કર હતું એની અંદર કેપ્ટન હતા મોહનસિંહ, અને એમને શું કર્યું હતું કે જે જાપાનની શરણે ગયા છે એવા હિન્દી સૈનિકોની એક અલગ રચના, આઝાદ હિંદ ફોજની રચના કરી। પરંતુ એ સમય દરમિયાન જાપાનની સરકાર અને રાસબિહારી બોઝ એમના વચ્ચે અણબનાવ બનતા મોહનસિંહને રાજીનામું આપવું પડ્યું। હવે મોહનસિંહે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આઝાદ હિંદ ફોજ નેતા વગર, એટલે કે કોઈ નેતા જ નહીં નહોતો, તો એનું જે ભવિષ્ય હતું એ થોડું અનિશ્ચિત થવા લાગ્યું। પણ બધાની સર્વસંમતિથી પછી 1943 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિંદ ફોજના નેતા તરીકે સુભાષ ચંદ્ર બોઝની વરણી કરવામાં આવી,
1943 याद रखो 4 जुलाई 1943 आजादी फौजना नेता कौन बनियो सुभाष चंद्र बोस एमने आपने आपने सूत्र पण आपे छे के चलो दिल्ली जय हिंद तो आ सूत्र आपे त्यार बाद आ नेता એટલે आजादी हिंद फौज ना नेता बन्या बाद पछी एमने दक्षिण पूर्व एशिया ना देशों में प्रवास करी लोगों ने समझावे के भारतीयों पासे जे एमने कीधु के मातृभूमि आपणा आपणी भूमि छे तो आपणी भूमि नी स्वतंत्रता माटे પોતાનું સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી ત્યાંના જે લોકો જે ભારતીયો રહેતા હતા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારમાં ત્યાં એમને લોકોને સમજાવ્યા કે આપણે આપણા દેશના આપણા ભૂમિને બચાવવા માટે આપણે ગમે તેટલું આપીએ એ ઓછું કરે ઓછું છે તો એમને માંગણી કરી અને એમને ત્યાં પણ કીધું છે લોકોને કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ સૂત્ર એ બોલેલા કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા અને આ સૂત્ર દ્વારા એમને લોકોને આહવાન સમજાવ્યા હતા અને લોકોને પોતાના તરફ પોતાના દેશ માટે આકર્ષિત કર્યા હતા હવે આગળ કામ ચલાવ સરકાર તો કામ ચલાવ સરકારની અંદર એવું છે કે ઓક્ટોબર 1943 4 જુલાઈમાં એ આઝાદી ફોજના નેતા બન્યા પણ ઓક્ટોબર 1943 માં સુભાષચંદ્ર બોઝે સિંગાપોરની અંદર સિંગાપોરમાં કામ ચલાવ સરકાર એટલે કે આરજી હકુમત કામ ચલાવ સરકાર એટલે આરજી હકુમતની રચના કરી હવે આની અંદર અને એ આ જે કામ ચલાવ સરકાર બની એમાં પણ એ સર્વોચ્ચ નેતા તરીકે વડા એના વડા તરીકે એ હોદ્દો સંભાળ્યો હવે એમને આ કામ ચલાવ સરકારની રચના કર્યા બાદ સૌપ્રથમ ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે યુદ્ધ જાહેર કર્યું ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું और लास्ट टॉपिक छे के आ आजाद हिंद फौज नी कामगिरी शु हती जे आजाद हिंद फौज नी रचना करी हती तो आ आजाद हिंद फौज नी कामगिरी शु हती तो सुभाष चंद्र बोजे काम चलाव सरकार ना वडा बन्या पछी आम जे आजाद हिंद फौज छे नो पुनः એટલે ફરી આયોજન કર્યું સૈનિકો ને સઘન તાલીમ આપી અને અલગ અલગ ટુકડી બનાવી આઝાદ હિંદ ફોજમાં અલગ અલગ ટુકડી એમને ચાર પ્રકારની ટુકડી બનાવી હતી એક ગાંધી સુભાષ સરદાર અને આઝાદ સોરી ગાંધી સુભાષ નેહરુ અને આઝાદ ચાર જે ટુકડી બનાવી હતી એના નામ હતા ગાંધી સુભાષ નેહરુ અને આઝાદ અને જે પાંચમી આગળ જે કહો એમની સ્ત્રીઓની પણ સ્ત્રી લશ્કરી ટુકડીની પણ એક બનાવી હતી દળ તો એનું નામ આપ્યું હતું લક્ષ્મી શું નામ આપ્યું હતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા સાહસી આમ તો એવું જ સ્ત્રીઓના લશ્કરી ટુકડીનું નામ આપ્યું ઝાંસીની રાણી અને એનું નેતૃત્વ પણ લક્ષ્મી સહગલે જ કર્યું હતું હવે સૌ પ્રથમ આજે આઝાદી ફોજે શું કર્યું પહેલા જે યુદ્ધ કર્યું હતું એમાં પૂર્વ સરહદ આરાકાન અને ઇમ્ફાલ આરાકાન એ પૂર્વ વિસ્તારનો જે ભાગ છે પહાડી વિસ્તાર આરાકાન અને ઇમ્ફાલની જે પહાડી વિસ્તાર છે ત્યાં વિજય મેળવ્યા પણ એ જેમ જેમ આગળ વધતા ગયા યુદ્ધ માટે પણ શું થયું કે ત્યાં વરસાદ અને પુરવઠો જે જોઈએ એ સૈનિકોને જે પુરવઠો જોઈતો હોય એ પુરવઠાની અંદર એટલે કે સૈનિકોને ખોરાક પાણી ઉપરાંત જે શસ્ત્રો જોઈતા હોય ગોળી આ બધું જોઈતું હોય તો આ જે વસ્તુ હતી એની તંગી થવા લાગી અને વરસાદ ખૂબ જ વરસાદ પડે પૂર્વ વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ પડે છે તો આ વરસાદના કારણે એ સહિત લશ્કરને પીછેહટ કરવી પડી જાપાન ઉપર અને એ સમય દરમિયાન જે વિશ્વયુદ્ધ થયું હતું જાપાન અને અમેરિકા વચ્ચે તો એમાં અમેરિકાએ જાપાનની અંદર જે અણુબોમ્બ ફેંક્યો હતો અને એના કારણે જાપાન હાર્યું અને આ જાપાન હાર્યા પછી યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ બદલાવા લાગી અને એના કારણે આઝાદ હિંદ ફોજનું ભવિષ્ય રહ્યું નહીં એટલે કે નાશવંત થઈ ગયું એ દરમિયાન જે યુદ્ધ થયું હતું એમાં 4,000 થી વધુ સૈનિકો તો ખુવારી એટલે કે ઘાયલ થયેલા મૃત્યુ પામેલા જ્યારે 25,000 જેટલા સૈનિકોને તો
केले पकड़ाया था, जेल पकड़ाया था, पण नेताजी सुभाष चंद्र बोस प्रतिज्ञा करी थी कि हूँ गुलाम हिंदुस्तान में पग तो नहीं जो एटले मूकीश नहीं। एमने प्रतिज्ञा प्रश्न पूछा कि सुभाष चंद्र बोस कई प्रतिज्ञा लीधी थी, तो सुभाष चंद्र बोस प्रतिज्ञा लीधी थी कि हूँ गुलाम हिंदुस्तान में पग मूकीश नहीं। त्यारबाद एवं जाणवा मळ्युं छे कि जापाने जाहेरात करी हती कि 18मी ऑगस्ट 1945 ना रोज जाहेरात करी छे, हजु आनुं आ नक्की थयेलुं नथी, पण जापाने जाहेरात करी हती कि 18मी ऑगस्ट 1945 ना रोज ज्यारे फोर्मासाना ताइपेन हवाई मथक थी विमान उपड्युं, एनी अंदर सुभाष चंद्र बोस हता, तो 1945 18मी ऑगस्ट ना रोज फोर्मासाना ताइपेन विमानी मथक थी ज्यारे विमान उपड्युं અને તરત જ એની અંદર આગ લાગી, અને આગ લાગવાને કારણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દાઝ્યા અને તેમનું અવસાન થયું હતું। તો આપણે શરૂઆતથી જે જોયા ટોપિક, શરૂઆતમાં મુસ્લિમ લીગ, હોમ રૂલ આંદોલન, લખનૌ કરાર, સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજની રચના, એના વિશે માહિતી મેળવી, જેમાં સુભાષ ચંદ્ર બોઝ વિશે જન્મ 23 જાન્યુઆરી 1897 ઓડિશાના કટક મુકામે, માતાનું નામ પ્રભાવતી, પિતાનું નામ જાનકીનાથ બોઝ, નાનપણથી જ બાળ બુદ્ધિ પ્રતિભા ધરાવતા, 1920માં એસએસ ની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી પણ ક્યાં લંડનમાં ગઈ, ત્યાંથી પરત આવ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા, 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા, ત્યારબાદ 1938માં હરિપુરા કોંગ્રેસ સમિતિ માં પ્રમુખ પદે, ત્યારબાદ 1939માં ત્રિપુરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે રહ્યા, અને પછી એમને અલગ પોતાનો જે ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પક્ષ શરૂ કર્યો, જે યુદ્ધ વિરોધી પ્રચાર કરતો હતો, જેમાં એ સમય દરમિયાન યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ થયો, એમાં પ્રચાર દરમિયાન એમનું ધરપકડ કરવામાં આવી, તેમના સાથીઓની અને એમની જેલની અંદર પૂરવામાં આવ્યા, એમને ઉપવાસ પર ઉતર્યા, જેના કારણે એમનું શરીર બગડ્યું, તબિયત બગડી, નજર કેદ રાખ્યા, ત્યાંથી ભાગી વેશ પરિવર્તન કરી બર્લિન પહોંચ્યા, ત્યારબાદ એમને ભાષણ આપ્યું, પછી જે આપણે જોયું કે 4 જુલાઈ 1943માં આઝાદ હિંદ ફોજના નેતા તરીકે એમની વરણી કરવામાં આવી। તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, ચેપ્ટરમાં તમને ખ્યાલ આવી ગયો હશે, થેન્ક યુ।